ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના સાનિધ્યની બુકના કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. દોષોમાં પણ ગુણ શોધી કાઢો. આપણા કરતા વધારે દુઃખી, વધારે સાધન સંપન્ન તથા વધારે ઊંચી સ્થિતિના લોકો સાથે જો આપણી તુલના કરવામાં આવે તો અનુભવ થશે કે બધા જ અભાવ આપણા ભાગે આવ્યા છે. પરંતુ જો પહેલા અસંખ્ય દિનહીન પિંડિત તથા હેરાન પરેશાન લોકો સાથે તુલના કરીએ તો આપણા સૌભાગ્યની પ્રશંસા કરવાનું મન થઈ જશે. દુષ્ટાઓની કોઈ અંત નથી. એકબીજા કરતા સારી અને એકબીજાની સુંદર વસ્તુઓ આ દુનિયામાં હાજર છે. એ ક્રમનો કોઈ અંત નથી. આજે આપણે જે કાંઈ ઈચ્છીએ છીએ તે મળતા કાલે એના કરતાં વધારે સારી સ્થિતિ પ્રત્યેનો મોહ વધશે. વધારે સારા માટેની ઈચ્છાઓ ક્યાંય અંત નથી. આ કુચક્રમાં ફસાવાથી હંમેશા ઊંડો અસંતોષ જ રહેશે. આથી જો ચિત્તનું સમાધાન કરવું હોય તો ક્યાંક ને ક્યાંક અટકીને સંતોષ માનવો પડશે. જો આ પ્રભાવ સંતોષને આજે જ વર્તમાન સ્થિતિમાં જ માનવામાં આવે તો તૃપ્તિ, પૂર્ણતા અને સંતોષના રસાસ્વાદનો આનંદ પ્રાપ્ત થઈ શકશે. આ માટે એક ક્ષણની પણ પ્રતીક્ષા નહીં કરવી પડે. સુખ અને દુઃખ એ કાંઈ પરિસ્થિતિના નામ નહીં, પરંતુ મનની દશાઓના નામ છે. સંતોષ અને અસંતોષ વસ્તુઓનો નહીં, પરંતુ ભાવનાઓ અને માન્યાઓથી થાય છે. આથી યોગ્ય એ છે કે સુખ શાંતિની પરિસ્થિતિઓ શોધવા કરતા પોતાના દ્રષ્ટિકોણને સાચી દિશામાં વાળવાનો પ્રયત્ન કરો. આ પ્રયત્નોમાં આપણે જેટલા સફળ થઈશું એટલા શાંતિથી નજીક પહોંચી જઈશું. અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1960, પેજ નંબર 4, ગાયત્રી શક્તિપીઠ, જયપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.